અત્યારે આપણે ગાંધીનગર ખાતે આવેલા આરણ્ય ભવન ખાતે ઊભા છીએ. અહીં આગળ 2017થી રિક્રુટ થયેલા આઈટીના હેલ્પર્સ કે જેમને અત્યારે છૂટા કરવાની વાત છે, જેમનો છેલ્લા 2 માસથી પગાર પણ આપવામાં આવ્યો નથી. જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ આખા દેશને વિનંતી કરી હતી કે અત્યારે કોઈ કર્મચારીને છૂટો ન કરવામાં આવે, એને પૂરો પગાર આપવામાં આવે, એને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવે. પરંતુ અહીં દીવા તળે જ અંધારું હોય એવી સ્થિતિ છે. એટલે કે જે સરકારી કચેરીમાં જ એમના સ્ટાફને જ છેલ્લા 2 માસથી પૂરો પગાર પણ આપવામાં આવ્યો નથી અને આવનારા દિવસોમાં તેમને છૂટા કરવાની પણ વાત છે. તો આવો આ જે સ્ટાફ છે તેમની સાથે જ આ વિશે વિશેષ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ ભક્તિ જોશી છે. હું અમદાવાદ સર્કલમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 3 વર્ષથી નોકરી કરું છું. આઈટી એન્જિનિયરની પોસ્ટ છે મારી, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે અને અમને છેલ્લા 2 મહિનાથી પગાર નથી આપ્યો અને અમારા રિન્યુઅલની કોઈ પ્રોસેસ આગળ થઈ નથી રહી અને લોકડાઉનના અરસામાં જ અમને લોકોને નોકરી પરથી છૂટા કરવાની વાત કરી રહ્યા છે. 3 વર્ષ પહેલાં 20 એપ્રિલ 2017. અમે એમના સાથે વાત કરવા જઈએ છીએ તો અમને પહેલાં તો કોઈ જવાબ નથી આપતું અને તો બી અમે ફોર્સફુલી એમને પૂછવા ગયા કે સર અમારા નોકરીનું શું છે, અમારા પગારનું શું છે, તો એમને અમને હળદૂત કરીને કાઢી ના. અત્યારે અમે અહીંયા જે અમદાવાદ ગાંધીનગર નજીકમાં જેટલા છે એટલા આવ્યા છીએ, બાકી બધા જ જિલ્લામાં દર આઈટી એન્જિનિયર છે, ટોટલ 73 આઈટી એન્જિનિયર છે. આપે કહ્યું કે આપ કોન્ટ્રાક્ટ પર છો, હા, એટલે કોન્ટ્રાક્ટ એજન્સીનું નામ કેવું કંઈ? એજન્સી અને હાલ એજન્સીનું નામ જે લાસ્ટ હતી એનું નામ દેવ આઈટી હતું અને જે નિક્સી થ્રુ લેવામાં આવી હતી. છૂટા થવાની વાત અમને હોફ સરે અધિકારીઓએ કરી છે અને એમના થ્રુ અમને વાયા એડિશનલ આઈટી તરફથી અમને મળવામાં આવ્યું છે અને એમણે એવું કીધું છે કે 1 જૂનથી તમને લોકોને અત્યારે રાખી મૂકીશું, અત્યારે તમને બોલાવીશું નહીં જ્યાં સુધી બધી પ્રોસેજર પૂર્ણ નથી થતી. અને એ પ્રોસેજર પૂર્ણ થવા માટે અમને લોકોને કોઈ લેખિતમાં પ્રૂફ નથી આપી રહ્યા કે અમને લેશે કે નહીં લે. આ ખાલી મૌખિક વાત છે, એટલે કે જે કર્મચારીઓ છે જે કોન્ટ્રાક્ટ બેઝ પર લેવાયેલા છે એમને માત્ર કદાચ એક નાક દબાવવાની કે ધમકાવવાની પ્રક્રિયા હોઈ શકે છે. આપણે વધુ આગળ વાત કરીશું. મારું નામ સ્મિતા છે. હું અહીંયા અરણ્ય ભવનમાં જ છું અને અહીંયા 2 મહિનાથી સેલરી બી નથી આપવામાં આવી અને જ્યારે અમે કોઈ અધિકારી અકાઉન્ટમાં ના નથી નાગી અને જ્યારે અધિકારીને અમે પૂછવા ગયા ત્યારે કોઈ પર્ટિક્યુલર એક્ઝેક્ટ આન્સર આપતું નથી કે રાખવાના છે કે નથી રાખવાના, સેલરી આપવાની છે કે નહીં, અને વર્તન બી બહુ ખરાબ રીતે બિહેવિયર અમે કર્યું બધાની સાથે અને કોઈ સારી રીતે કોઈ આન્સર નથી મળી રહ્યો અમને. તો બધા અમે તો બી અમે ભેગા થઈને જેટલા બી થઈ શકતા હતા એ બધા ભેગા થઈને સર જોડે અમે રજૂઆત કરી પણ કોઈ અમારી વાત સાંભળવા તૈયાર જ નથી. ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે અથવા તો તમારા ખાતા સાથે સંકળાયેલા મંત્રીશ્રીને કે એવા કોઈ રાજકીય પદાધિકારી સાથે વાત થઈ? ના, એમના સાથે ને, હજુ તો અમે અહીંયા જ વાત કરી. અમે એમના સરને મળવા ગયા કે સર અમારા રિન્યુઅલની શું પ્રોસેસ છે, અમારી સેલરીનું શું છે, તો એમણે પહેલાં તો અમને મળવાની જ ના પાડી દીધી અને કેબિનમાં આવવાની બી ના પાડી. તો બી અમે ફોર્સફુલી એમને વાત કરી કે સર અમને કોઈ તો રિપ્લાય આપો કે તમે શું કહેવા માગો છો. તો એમણે અમને એવું કહ્યું કે તમે લોકો કોણ છો, હું ઓળખતો જ નથી તમને, એજન્સીને મળો, મારી સાથે વાત ના કરશો. તો પછી ડિપાર્ટમેન્ટ મળીશું ને એવું કે એજન્સીને મળો તો એજન્સી ડિપાર્ટમેન્ટ હાયર કરે તો ડિપાર્ટમેન્ટ હાયર કરશે ત્યારે અમે મળીશું ને. અમે અત્યારે કઈ એજન્સીને મળીએ? અત્યાર સુધી અમને દેવવાળા પગાર આપતા હતા તો અમે અત્યાર સુધી એને જે બી ઇસ્યુ હોય કે ક્યારેક કહેતા હતા પણ અત્યારે તો એજન્સીએ હાથ ઊંચા કર્યા છે કે ભાઈ તમારો કોન્ટ્રાક્ટ ખતમ થઈ ગયો છે, તો એજન્સી અમને શું જવાબ આપવાની? ડિપાર્ટમેન્ટ હાયર કરશે તો એજન્સી બોલશે ને કંઈ? ના, કથની અને કરનીનો જે ફરક હોય છે એવી આ વાત છે. આપણા વડાપ્રધાન છે ને એ જાહેરાતો કરતા ફરે છે કે કોઈપણ કર્મચારીને, કોઈપણ શ્રમિકને કે કોઈપણ નાનામાં નાના વ્યક્તિને તકલીફ ના પડવી જોઈએ, પરંતુ અહીં સરકારી કચેરીમાં જ એમના જ આ દીવા તળે અંધારું છે.